ગુજરાતી 260 કાવ્ય નંબર 1 જસોડા ટારા કાનુડાને. કાનુડા, કૃષ્ણ, કાન, કાંજી આવા કૃષ્ણના અનેક નામો છે. કૃષ્ણ ભગવાનને માખણ ખૂબ જ ભાવે છે અને કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી, ગોકુળાથમ આપણે સૌ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે ખૂબ જ તોફાન મસ્તી કરતા હતા, તો આવા તોફાન મસ્તી જે કરે છે તેને કૃષ્ણની બાળ લીલા કહેવાય છે. તો આવી બાળ લીલાને લગતું એક ફિલ્મ પણ ગુજરાતીમાં આવ્યું હતું, જેમ કે કૃષ્ણા. એ કૃષ્ણા નામનું જે ફિલ્મ છે તેની અંદર પણ કૃષ્ણ ભગવાન જે કંઈ તોફાન મસ્તી કરે છે, ગોપીઓને જે હેરાન કરે છે, જશોદા માતા તેને જે સજા કરે છે, આવા કૃષ્ણની બાળ લીલાનું વર્ણન તેમાં જોવા મળે છે. તો આવું જ કૃષ્ણના બાળ લીલાનું વર્ણન આજે આ કાવ્યમાં આપણે અભ્યાસ કરીશું. કાવ્ય જોઈએ. જસોડા તારા કાનોડાને સાડ કરીની વાર રે, આવડી તુમ મચાવી વ્રજમાં નહીં કોઈ પૂછણ હાર રે. કે અહીં ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરવા માટે જસોદા માતા પાસે આવે છે અને કહે છે કે હે જસોદા માતા, તું તારા કાનુડાને સાડ કરીને એટલે કે બૂમ પાડીને બોલાવો, એને રોક, એને વાર અટકાવો. આવડી ધૂમ મચાવી વ્રજમાં નહીં કોઈ પૂછનહાર. ધૂમ મચાવી એટલે કે તોફાન મસ્તી કરવી. વ્રજમાં કૃષ્ણ ભગવાનને જ્યાં પણ ઉછેર્યા છે તે ગ્રામ્ય પ્રદેશ એટલે કે વ્રજ, અને એ વ્રજમાં રહેતી નાળી એટલે કે વ્રજ નાળી. આવડી ધૂમ મચાવી વ્રજમાં નહીં કોઈ પૂછણહાર રે. કે કૃષ્ણ ભગવાન આ વ્રજની અંદર, આ ગામની અંદર ખૂબ જ તોફાન મસ્તી કરી રહ્યા છે અને એને કોઈ પૂછણહાર જ નથી, એનું કોઈ અટકાવનાર જ નથી. એટલે જસોદા માતા, તું કૃષ્ણ ભગવાનને બૂમ પાડીને બોલાવ, એને રોક, એને અટકાવ. સીકું ટોળ્યું, ગોરસ ધોળ્યું, ઊંઘાડીને બાર રે, માખણ ખાટું ઢોળી નાખ્યું, જાન કીધું આ વાર રે. સીકું એટલે કે ઘી, દૂધ, દહીંના માટલા મૂકવા ઊંચે લટકાવેલી જોડી. ગોરસ એટલે કે માખણ, બાર એટલે બારણા, જાન એટલે નુકસાન. કે કૃષ્ણ તો બારણા ખોલીને સીધો ઘરમાં બેસી જાય છે અને સીકું તોડી નાખે છે, ગોરસ ધોરી નાખે છે, માખણ ખાય છે અને માખણ ઢોળી નાખે છે. અને આ વખતે તો તેમણે ખૂબ જ નુકસાન કર્યું છે. એટલે અહીં આ પંક્તિની અંદર કૃષ્ણ ભગવાનની બાળ લીલાનું વર્ણન છે. કૃષ્ણ ભગવાન કયા કયા તોફાન મસ્તી કરતા હતા, તો એક છે સીકું તોડવું, બીજું ગોરસ દોરવું, ત્રીજું માખણ ખાધું અને ચોથું માખણ ઢોળી નાખ્યું. ખાખા ખોડા કરતો હિડે બિહે નહીં લગાર રે, મહી મથવાની ગોળી ફોડી આશા કહીએ લાડ રે. ખાખા ખોડા કરવા એટલે કે કંઈક શોધવું. હિડે એટલે કે ચાલે, બિહે એટલે કે જરા પણ એને ડર નથી, લગાર એટલે કે જરાક પણ, મહી એટલે કે દહીં, મઠવાની એટલે કે વલોવાની, ગોળી એટલે કે મોટું માટલું, ફોડી એટલે કે ફોડી નાખવું. ખાખા ખોડા કરતો હિડે બિહે નહીં લગાર રે. કે ગોપીઓ જસોદા માતાને કહે છે કે કૃષ્ણ ભગવાન તો જ્યારે પણ જોઈએ ને તો કંઈક ને કંઈ શોધખોળ કરતો જ હોય છે અને જરાય કોઈનાથી ડરતો નથી. મહી મથવાની ગોળી ફોડી કે તેમણે આ વખતે તો જે દહીં વલવવા માટેની જે મોટી માટલી હતી એ પણ તેમણે ફોડી નાખી છે. આવા તો જસોદા તારા કેવા લાડ છે, આવો કેવા તો લાડ લડાવે છે કૃષ્ણને કે આટલા બધા તોફાન મસ્તી કરે છે, જરા પણ તો એને રોકતી નથી. વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે, નિત ઉઠીને એક ક્યામ સહીએ વસી નગર મોઝાર રે.
વારે વારે એટલે કે વારંવાર કહું છું તમને, હવે ન રાખું ભાર રે. ભાર રાખવું એટલે કે માન રાખવું. નીટ એટલે કે દરરોજ. સહ્ય એટલે સહન કરવું. મોઝાર એટલે કે વચ્ચે. જસોડા માતા, અમે તને વારંવાર કહીએ છીએ, હવે અમે તારું માન રાખીશું નહીં. હવે અમે તમારું માન રાખીશું નહીં. નિત ઉઠીને એક કેમ સહીએ. વસી નગર મોઝાર રે. મોઝાર એટલે વચ્ચે. ગામની નગરની વચ્ચે રહેવાનું. અને સવારના ઉઠીને કૃષ્ણ ભગવાનના આવા તોફાન મસ્તી સહન કરવાના, એ અમે ક્યાં સુધી સહન કરીશું? મારો કાંજી ઘરમાં હું તો ક્યારે દીધો બહાર રે. દહીં દૂધના માટ ભર્યા છે બીજે ચાખીના લગાર રે. હવે જે ગોપીઓ ટોળે વળીને આવી છે, તો એમને કૃષ્ણ ભગવાનની ફરિયાદ કરવા જે 10-12 ગોપી આવી છે, તો એ ગોપીને જસોદા માતા જવાબ આપે છે. કેવો જવાબ આપે છે સાંભળજો. મારો કાંજી ઘરમાં હતો કે મારો કાનજી. કાનજી શબ્દ અહીં જસોદા માતા ખૂબ જ વહાલ અને પ્રેમપૂર્વક શબ્દ વાપરે છે. અને આને રિલેટેડ, કાંજી શબ્દને રિલેટેડ ગોપીઓનું એક ભજન પણ છે, યાદ કરવું જોઈએ. કયું છે? કાંજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે. કાંજી, કાંજી તારી માં કેસે પણ અમે તો કાનુડો જ કહીશું. આવું ગોપીઓનું એક ભજન પણ તમે સાંભળ્યું હશે. એટલે આ કાંજી શબ્દની અંદર કૃષ્ણ ભગવાન પ્રત્યેનો જસોદા માતાનો માતૃપ્રેમ વ્યક્ત થયો છે. મારો કાંજી તો ક્યારનો ઘરમાં જ હતો, ક્યારે બહાર ગયો જ નથી. દહીં દૂધના માટ ભર્યા છે બીજે ચાખીને લગાર રે, કે મારા ઘરની અંદર જ દહીં દૂધના માટલા ભર્યા છે, તો પછી એ બીજી જગ્યાએ તમારા લોકોના ઘરે એ ચાખવા માટે, માખણ ખાવા માટે કેવી રીતે આવી શકે? મારા ઘરમાં જ તો આટલું બધું માખણ ભર્યું છે. સાને કાજે મળીને આવી તોડી વળી 10-12 રે. નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. નરસૈયાનો સ્વામી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, કે શા માટે તમે 10-12 તોડી વળીને અહીં મારા કૃષ્ણની ફરિયાદ કરવા માટે આવી છે? નરસૈયાનો સ્વામી સાચો, મારો કૃષ્ણ સાચો છે અને તમે બધી જૂઠી છે. જૂઠી વ્રજની નાર રે. વ્રજમાં રહેનારી નારી, વ્રજનારી ગોપીઓ, તમે બધી જૂઠી છે. અને મારો નરસૈયાનો એટલે કે નરસિંહ મહેતાનો સ્વામી કૃષ્ણ ભગવાન જ સાચો છે. થેન્ક યુ.